ભાજપ શાસિત ઉંઝા નગરપાલિકામાં ભાજપ આવનારા 8 વર્ષ માટે સત્તા ટકાવી રાખવા માટે તમામ પાવરનો ઉપયોગ કરી રહ્યું છે, તો બીજી બાજુ ભાજપ પાસેથી સત્તા જૂટવવા માટે કામદાર પેનલના મેદાનમાં ઉતરી છે અને પોતાના 15 સભ્યો સાથે અજ્ઞાત સ્થળે ચાલ્યા જતા ભાજપના સભ્યોમાં પ્રમુખ પદ માટે અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। ઉંઝા નગરપાલિકામાં ભાજપ પાસે 19 સભ્યો હતા અને અપક્ષના 2 સભ્યો પૈકી એકને સસ્પેન્ડ કરાતા થયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીત્યો હતો। આમ ભાજપના કુલ 20 સભ્યો છે, જ્યારે બીજી બાજુ કામદાર પેનલના 15 સભ્યો છે। આ સંજોગોમાં કામદાર પેનલને ભાજપ પાસેથી સત્તા આચકવી હોય તો તેને ભાજપમાંથી 5 સભ્યો તોડવા જરૂરી બની જાય છે, જ્યારે બીજી બાજુ ભાજપ દ્વારા પ્રમુખ પદને લઈને આવનારા મેન્ડેટની સામે ભાજપના જ કેટલાક સભ્યો પડે તેમ હોય અને કામદાર પેનલ સાથે મળીને તેઓ સત્તા ઉપર આવવાની કોશિશ કરતા પણ જોવા મળી રહ્યા છે। ધન્યવાદ।